છે નારાયણ ગુરુ કોલેજમાં જે ચાલી રહી છે એટલે જે શરૂ થવાની છે ફ્રેશર્સ પાર્ટી અને અમે લોકો થોડા જલ્દી આવી ગયા છીએ બટ અહીંયાથી કોઈ આવ્યું નથી એન્ડ આઈ હેવ ધીસ ગાય વિથ મી તો બધા ક્યાં છે ભાઈ અરે હિન્દી બોલો ને યાર સમજ નહીં આ રહા હૈ અચ્છા ઓકે સબ લોગ કિધર હૈ વો દેખ નહીં રહે મેં જાકે ફોન કરકે બાત હાં તુમ ફોન કરકે પૂછો હાં અભી હમ લોગ આ ગયે કબ સે અભી હમ લોગ આ ગયે હૈ તો હમ લોગ વેટ કર રહે હૈ બાય ધ વે હમ લોગ જલ્દી આયે હૈ તો પર ફિર ભી ઠીક હૈ હમ લોગ વેટ કર રહે હૈ યાર હમ લોગ વેટ કર રહે હૈ આઈ મીન વી આર વેટિંગ ઠીક હૈ કરતે ઓર ક્લાસરૂમ એન્ડ યુ વોન્ટ બિલીવ કે આ લોકો એટલા સિરિયસ થઈને બેઠા છે જેમ કે અમે લોકો એ લોકોનું ઓપરેશન કરવા આવ્યા હોઈએ યા તો એ લોકોની એક્ઝામ બસ પાસે છે પેપર આવવાનું છે અને પેન હાથમાં લઈને બેઠા હોય દેઆર પ્રિટેન્ડિંગ લાઈક દેટ બટ હમણાં થોડી ગેમ સ્ટાર્ટ થશે એટલે એ લોકો થોડા લાઇટ મૂડમાં આવી જશે આઈ વિશ કે એવું થાય અદરવાઇઝ પછી આઈ કાન્ટ હેલ્પ ઇટ બેન શું થયું છે વોટ ઇઝ રોંગ વિથ યુ વાય આર યુ સો સિરિયસ નો Are you tired? Yes. Okay, ye thak na lide atla gambhir che. To ready to play some games guys? Yes. Classroom ma chhe to obviously e loko sathe kitli vaato kare thodi game ramadiye. Ane evu hoy generally ke jare tame paper ma kai jna avartu hoy ne. Tare tame bahut saru paper lako karan ke gappa j marvano hoy bas. Ene bahut easy pade. So the game is આમાં હું એક જણને ક્લુ આપીશ એક જણ ડ્રો કરશે અને બીજું આઈ મીન ત્રીજું એ ગેસ કરશે કે કઈ વસ્તુ છે જે આ બંને જણા મળીને કરી રહ્યા છે કઈ 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 ઓકે સો ટીમ એ બી અને સી ત્રણ ટીમ હશે અને ત્રણ ટીમમાંથી ત્રણ જણા આવશે અને પોતાનું ટેલેન્ટ એમ જે ટીમના મેમ્બર્સ છે એમને દેખાડશે તો પ્લીઝ ત્રણ જણા કમ ફોરવર્ડ અને જે લોકો ગેમ રમવા માટે રેડી હોય કમ હિયર પ્લીઝ ગાઈઝ મારા ત્રણ ટીમ મેમ્બર્સ તૈયાર છે એન્ડ આઈ હેવ વિથ મી ટુડે નેમ ચુડાસમા મયુરસી સ્નેહા રેનુ પારિક સોરી રેનુ પારિક ઓકે સો ધીસ ઇઝ રેનુ ધીસ ઇઝ સ્નેહા એન્ડ ધીસ ઇઝ મયુર તો હવે આપણે ત્રણેય જણાને મળીને એક ગેમ રમાડવાના છીએ તો આઈ એમ શ્યોર કે આ લોકો બંને ત્રણેયના મોઢા જોઈને મને એવી એક વસ્તુ ગેસ કરી શકું છું કે ત્રણેય જણા આજ પહેલાં એકબીજાને ક્યારેય જોયું પણ નહીં હોય આઈ એમ શ્યોર એમ દૂર દૂર તક હમારા કોઈ રિશ્તા નહીં હૈ પર આજ હમ કોઓર્ડિનેશન ગેમ ખેલને વાલે હૈ સો ધીસ ગેમ ઇઝ અબાઉટ કોઓર્ડિનેશન એન્ડ આઈ એમ શ્યોર યુ આર રેડી રેડી સો હુ ઇઝ ગોન હિયર ધ ક્લુ કોણ સાંભળશે ક્લુ પ્લીઝ ધીસ વે ડ્રો કોણ કરશે ઓકે અને તમે ગેસ તમારી માટે તો ઓપ્શન નહીં બચાય યુ હેવ ઓનલી ઓપ્શન યુ નીડ ટુ ગેસ ઓનલી ઓકે સો રેડી સો લેટ્સ કાઉન્ટ ડાઉન ટુગેધર ગેમ સ્ટાર્ટ કરતા પહેલા 1 2 3 એન્ડ સ્ટાર્ટ પ્રોબ્લેમ થઈ રહ્યું છે અને એના કારણે ઇટ ઇઝ નોટ ગેટિંગ પોસિબલ ટુ ડ્રો બટ બાય ધ વે જરા તમારી ટીમને કહી દો કે વોટ વોઝ ધી ક્લુ શું હતું ચેર તમે ભૂલી ગયા તા આનાથી શું ડ્રો કરાવતા હતા ચેર જ ડ્રો કરાવતા ઓકે સો ઇટ વોઝ ચેર હા હા આજો એક્ચ્યુઅલી આમ આમ ફરો ને આમ શું કેવું છે તમારું ચેર આવ્યું હોય એમ ચેર તો છે પાયા થોડા લાંબા થઈ ગયા છે આ ચેર છે પણ શું કેવું છે તમારું આ ચેરના બારામાં થોડા મિસ્ટેક હોય છે એસકે અંદર પ્રોપર સમજમાં નહીં પડા કે ક્યાં બનાના છે એક્ઝેક્ટલી સો હવે જે ટીમ બી માંથી છે એ લોકો પ્લીઝ કમ ફોરવર્ડ કે ગેમ રમવા માટે ઓકે સો આઈ હેવ વિથ મી ટુડે દેવાંશી છે થેલી માલી સંતો ઓકે સો હુ ઇઝ ગોના ડ્રો સાંભળવાનું કોણ છે યુ આર ગેસિંગ ચલો સાંભળવા વાળા આવી જાઓ ઓકે
પ્રીપેડ મોબાઈલ. ઓકે, સો જવાબ મેં આઈ મીન સવાલ મેં ચેન્જ કરી નાખ્યો છે, બીકોઝ એ લોકોએ સાંભળી લીધું છે, બીકોઝ બેને બોલ રેડિયો, સો એ સંભળાઈ ગયું અહીંયા. સો ધ રાઈટ ગેસ વોઝ પ્રીપેડ મોબાઈલ. અને અહીંયા બને છે મોબાઈલ, પણ અધૂરા મોબાઈલમાં જ ખબર પડી ગઈ છે કે મોબાઈલ ફોન છે. સો થેન્ક યુ સો મચ ગર્લ્સ. આખી ગેમમાં શું થઈ ગયું એ ખબર પડે ના પડે, પણ બૂમો જોર જોરથી પાડી લેવાની બસ બરાબર ને. સો આપણા જે ત્રીજર મતલબ ત્રીજી બેન્ચ આઈ મીન રો છે એમાંથી કોણ આવી રહ્યું છે? તો ચલો ભાઈ, ચલો મારી સાથે ફોલો મી અને જોઈએ કે કોણ. ફોલો મી, હા ફોલો મી. ઓકે, સો આ ગેમ આઈ મીન થર્ડ રાઉન્ડમાં મારી સાથે છે મયુરાજસિંહ. ભરેકસિંહ. જય વસીકા. જય વસીકા. ઓકે, સો ધીસ ટુ આર સી અને આ છે વસેજા. તો જોઈએ કે આ ત્રણે જણા મળીને રોર કરે છે કે નહીં. 1 2 3 એન્ડ સ્ટાર્ટ. સ્પીક ઓન કેમેરા અને એ ટંગ ટ્વિસ્ટર વર્ડ છે ગાય ઘાસ ખાય, ભેંસ ભાત ખાય. પાંચ વાર બોલવાનું છે, ફટાફટ એક સાથે ચલો બોલો. ગાય ઘાસ ખાય, ભેંસ ગાય ભાત ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ભાત ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ભાત ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ભાત ખાય, ભેંસ ઘાસ ખાય. ઓકે, હા એવું ક્યારેક ક્યારેક ભેંસને પણ ધોકો થઈ શકે છે, એ પણ ઘાસ ખાઈ શકે છે. ચલો હવે તમારાથી ટ્રાય કરીએ. ગાય ભાત ખાય, ભેંસ ઘાસ ખાય, 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 ગાય ભાત ખાય, ભેંસ ઘાસ ખાય. ઓકે, તો એ લોકો તૈયાર જ હતા, અમને કીધું ત્યારે રેડી કરીને રાખ્યું હતું મનમાં, બોલતા નહોતા અને સારું બોલ્યું. વેલ ડન ગર્લ્સ બોથ ઓફ યુ. બોલવામાં પણ સારા છે, દેખાવામાં પણ સારા છે અને સ્વભાવમાં પણ સારા છે. થેન્ક યુ. સો ઇટ ઇઝ અબાઉટ ટુ રેન અને યુ કેન સી બિહાઇન્ડ મી ધ વ્યૂ ઇઝ સો બ્યુટિફુલ. આઈ મીન ક્યારે પણ વરસાદ પડી શકે છે. તો મારી સાથે અહીંયા ફ્રેશર્સ છે જેમની અંદર ખુશીઓનો વરસાદ પડી રહ્યો છે. તો વોટ ઇઝ યોર નેમ? શિવાની. અચ્છા શિવાની, કોલેજમાં આવ્યા પછી સૌથી પહેલો તમારા મગજમાં જો કોઈ વિચાર આવ્યો હોય તો એ શું હતો? સૌથી પહેલા આવીને આઈ લાઈક એક્ટિવિટીઝ, ધેર આર સો મેની એક્ટિવિટીઝ હિયર દેટ વી કેન પાર્ટિસિપેટ ઇન દેટ એન્ડ એન્જોય ધ કોલેજ લાઈફ એકચ્યુઅલી. તો કર્યું? યસ યસ ડેફિનેટલી, ધ ફર્સ્ટ ફ્રેશર્સ પાર્ટી ઇઝ અમેઝિંગ. ઓકે, અને એકચ્યુઅલી મેં મારું ધ્યાન જ્યારે લોકો પોઝ આપતા હતા ત્યારે એમના ઉપર ગયું હતું, દે ટુ આર ટ્વિન્સ. ઓકે, સો બંને જણા એક જ કોલેજમાં, એટલે યુ બોથ આર સિસ્ટર્સ. ઓકે, સો એક જ કોલેજમાં હોય તો યાર કોઈ પણ ગલત કામ કરતા પહેલા વિચાર કરવો પડે, રાઈટ? હા, વો તો હે, ક્યોંકિ પ્લાન કરના પડેગા. એઝ ટ્વિન્સ હે તો પહેલે સે પ્લાન વેન કર લેંગે અપને કુછ. અચ્છા, ઓર અગર કિસી એક ઇન્સાન કો અગર એક બહેન પસંદ આતી હૈ તો ઉસકે લિયે પ્રોબ્લેમ હો જાયેગી? સર, દો બહેનેં કન્ફ્યુઝ હો જાયેગા ઇન્સાન તો. નહીં નહીં, વો ઉનકે ઉપર, હમ તો હમ જૈસે હૈ વૈસે. અચ્છા, બાય ધ વે, કિસીને ચિડાયા? ટ્વિન્સ? નહીં, ચિડાયા નહીં, ધે વેર લાઈક અ શોક્ડ ટ્વિન્સ. અચ્છા, ઓકે. સો આપ લોગ દોનો ને કપડે ભી સેમ હી પહેને, ઓલમોસ્ટ સિર્ફ કલર્સ અલગ પહેને, તો મતલબ બચપન સે એસા કરતે હો? યસ, બચપન સે હમ સેમ. મમ્મી બચપન સે સેમ કપડે. એઝ વી ફાઈટ ઇફ વી ગેટ ડિફરન્ટ કલર્સ, બટ એઝ વી આર મેચ્યોર્ડ નાઉ વી કેન વેર ડિફરન્ટ કલર્સ. એક ફેશન અગર ટ્રિક આપવી હોય કોઈને કે ઓકે ધીસ ઇઝ ધ ફેશન ટિપ આઈ વોન્ટ ટુ ગીવ ઓલ ગર્લ્સ, વોટ ઇટ કુડ બી? કઈ હોઈ શકે? નથિંગ ફેશન ટિપ, તો લાઈક ઓલ ગર્લ્સ આર બ્યુટિફુલ એન્ડ ગેટ. યા, શી કેન બી યોર સેલ્ફ, બી યોર સેલ્ફ એન્ડ યુ કેન ડુ વોટ એવર યુ વોન્ટ, સ્ટાઈલ ધ વે યુ લાઈક એન્ડ ડોન્ટ કોપી એની વન. એન્ડ ઇટ ઇઝ મસ્ટ દેટ યુ શુડ હેવ ટુ ફીલ કમ્ફર્ટેબલ વોટ એવર યુ આર વેરિંગ ઇટ. યા, એક્ઝેક્ટલી.
Acha, nice hairstyle by the way. Tell me something about your hairstyle. Nothing. ગરમી લાગતી હતી એટલે પહેરી લીધું યાર. શું કેવા સર રાઈટ. યસ ઓફ કોર્સ. શું ફાલતુ સવાલ પૂછો છો? યા. પરફોર્મ કરવાના છો? નો. વી ઓલ બહુ સાદ. અચ્છા શું પરફોર્મ કર્યું તમે? ડાન્સ ફોર્મ. વી ઓલ ડાન્સ. અચ્છા એક સ્ટેપ અમારી માટે અલગથી ઇન્ડિવિડ્યુઅલ કરીને આપશો પ્લીઝ બધી છોકરીઓ? વન સિગ્નેચર સ્ટેપ ઓફ યોર ડાન્સ. યા. ગરમ થઈ રહ્યું છે અને મને એવું લાગે છે કે આઈ નીડ અ રિફ્રેશમેન્ટ. એકચ્યુઅલીમાં હું એનજીઓ તરફથી ભણું છું, તો એમને સ્ટાર્ટિંગ શીખવાડવાનું ચાલુ જ રાખ્યું એમને, તો વચ્ચે વચ્ચે ડાન્સ સારું આવડી ગયું, તો અત્યારે હું કોરિયોગ્રાફી શીખું છું. ડાન્સ તો મને આવડે છે, કોરિયોગ્રાફી શીખવાનો પ્રયત્ન કર્યો છે, એમાં સક્સેસ આવતો વધારે સારું. તો ઘૂમર મેં આપને ડેનિમ પહેન કે ડાન્સ કેસે કિયા પહેલે તો મુજે યે બતાઈએ. નહીં જસ્ટ ટ્રાય થા વો તો. અચ્છા હા, ફિર બાદ મેં દેખેંગે. કબ બાદ મેં મતલબ કબ? નેક્સ્ટ ટાઈમ હો ગયે, ફંક્શન હોતે રહેતે. અચ્છા ઇસ કોલેજ મેં ફિર. અચ્છા બાય ધ વે, હાઉ ઇઝ યોર એક્સપિરિયન્સ બિંગ અ ફ્રેશર ઇન અ કોલેજ? મતલબ જબ કોલેજમાં આપ તમે આવો છો અને તમને કોલેજમાં એવું ફીલ થાય કે અરે યાર સલક સ્કૂલમાંથી કોલેજમાં આવી ગયા યાર. ઇટ્સ સુપર, બહુ મજા આવ્યા વો કોલેજ વાળા. અચ્છા તા ચલો કંઈ વાંધો નહીં, બેસ્ટ ઓફ લક કે તમારા કોલેજમાં બહુ સારા સારા ફ્રેન્ડ્સ બને અને નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે પરફોર્મ કરો તો દીપિકા પાદુકોણનો ઘાઘરો પહેરીને. ઓકે શ્યોર. સૌથી ફનીએસ્ટ હોગા ઉસકો ડાલુંગી. એસા કોઈ પ્રોબ્લેમ નહીં હૈ, મતલબ
ज़ुम्बा प्रैक्टिस, आई मीन एक्सपीरियंस कैसा है? ज़ुम्बा करना चाहिए सबको? अरे ऑफ कोर्स करना चाहिए, व्हाई नॉट, ऐसे डांस के साथ साथ एंजॉयमेंट भी अच्छा होता है। सही में यार, खाना पीना खाओ, ज़ुम्बा करो और वजन घटाओ, है ना? કારણ કે યાર અંદર તો માહોલ છે જ ગરમ, પણ અહીંયા જોઈએ કે માહોલ કેટલો ગરમ છે. આઈ મીન આપણા જે આ કોલેજના કૂલ ડ્યુડ બ્રોસ છે, એમને પૂછીએ કે કેવી છે ઇવેન્ટ, હાઉ ઇઝ ઇટ? યસ, અત્યારે ઇવેન્ટ દરેક લોકો અંદર બી એન્જોય કરી રહ્યા છે, અમે બહાર બી છીએ તો ત્યાં લોકો ચીયર કરી રહ્યા છે, અમને પણ ખૂબ મજા આવી રહી છે. અંદર ઇવેન્ટમાં ડાન્સ છે, પછી સિંગર્સ છે, નવા નવા ટેલેન્ટ સાથે ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા આવ્યા છે, અને એવરી ટાઈમ SNCC દરેકને પ્લેટફોર્મ પૂરું પાડે જ છે, અને આ વર્ષે પણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. અને અત્યારે બી જે સ્ટુડન્ટ્સ પરફોર્મ કરી રહ્યા છે, આખું વર્ષ એમને પરફોર્મ કરવા માટે ટેલેન્ટ બી મળશે, સર તરફથી ગાઈડ બી થશે, અને પ્લેટફોર્મ બી SNCC શ્યોર પૂરું પાડે છે. અને આવી જ રીતે SNCC દરેકને પ્લેટફોર્મ પૂરું પાડે છે. હવે નવા ફ્રેન્ડ્સ બનશે, નવું ગ્રુપ આવશે. આપણે બધા પડતા નથી, એટલે હા સમજી જવાનું. સેટિંગમાં થતું નથી, ઉલટાનું આપણું ભણવાનું બગડે છે બધામાં, ઉલટાનું આપણું તો તૂટી જાય છે. આપણે બસ એન્જોય કરીએ, ભણીએ, બધા સાથે હળી મળીને નાઇટ આઉટ થશે હવે તો, પછી બહાર જઈશું. આજે નાઈટ આઉટ થશે? ના, આજે નહીં, અહીં તો દિવસો પછી. અલે ઓકે, તમે લોકો ફાઇનલ યર માં છો મને એવું લાગી રહ્યું છે તમારા બોલવા ઉપરથી, રાઈટ? ના ના, ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. હા, ફર્સ્ટ યર છે. FY ના છે મે. યાર મારો મગજ કામ નહીં કરતો કે તમે લોકો ની પર્સનાલિટી એવી છે કે ખબર જ નહીં પડતી સાલો ફર્સ્ટ યર માં કોણ છે, થર્ડ યર માં કોણ છે. ટેલેન્ટ ઓફ SNCC. ટેલેન્ટ ઓફ SNCC. અચ્છા ઓકે ગાઈઝ, તમારી કોલેજ ની બેસ્ટ જગ્યા જ્યાં હું જઈને થોડીક વાર બેસી શકું એ કઈ છે? ક્લાસરૂમ ના કહેતા યાર, ક્લાસરૂમ તો ના કેવી રીતે? મેડમ લાઇબ્રેરી છે, તમે ત્યાં જઈને બેસી શકો છો, ત્યાં બધા ફ્રેન્ડ્સ છે. મિસ્ટર ડિપ્લોમેટિક આવી ગયા છે, થેન્ક યુ. લાઇબ્રેરી છે, પછી નીચે ગ્રાઉન્ડ છે, ત્યાં સ્પોર્ટ્સ વાળાને જોઈ કોઈ ભી સ્પોર્ટ્સ માં આઈ આવા તડકામાં ગ્રાઉન્ડ માં બેસીને મારે પાપડ બનવું? નહીં 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 નહીં, ગ્રાઉન્ડ નીચે છાયડો છે, એટલે શું કે સારું એવું કેમ્પસ રાખ્યું છે, તરફથી એક સારું ફોન આવે છે, ત્યાં કે બેસી શકો છો. યાર બારિશ જેસા હો રહા હે, એકદમ ઠંડી ઠંડી હવા આ રહી હે, તો કુછ બતાઈએ બારિશ કે બારે મેં બતાઈએ. બારિશ તો ફેવરેટ હે, ફરવાની મજા આવે, પેલા કિચન માં પગ દબાઈ દબાઈ ને ફરવાની મજા આવે. અરે કોલેજ માં આવે પછી એ સીન ચેન્જ નથી થઈ જતો? આઈ મીન કિચન માં પગ ભીના થવું એ બધું થોડું ઝુમ્બા ટીચર છે જે હમણાં જ પાસ આઉટ થયા છે કોલેજ માંથી, અને એ બહુ સારું ઝુમ્બા કરે છે, તો ઝુમ્બા કઈ રીતે બોડી ફેટ કમ કરવા માટે યુઝફુલ છે? ઝુમ્બા ચાર રિધમ્સમાં ડિવાઇડેડ છે, મેરેંગે, કુંબિયા, સાલસા, રેગેટોન. સો ક્લાસ આખો 60 મિનિટ્સનો હોય છે, સો પીપલ આર વોકિંગ આઉટ લાઈક ફોર 60 મિનિટ્સ. તમે ડાન્સ કરો છો, તમે સ્કોટ્સ કરો છો, તમે સ્ટ્રેચિંગ કરો છો, તો ફૂલ બોડી વર્કઆઉટ છે, અને બહુ જ સારું છે કેમકે તમે હસતા હો અને તમને ખબર પણ ના પડે કે ક્યારે તમે વર્કઆઉટ કરો છો. સો આ વન ઓફ ધ અત્યાર બેસ્ટ ટ્રેન્ડિંગ ફિટનેસ વર્કઆઉટ છે ઇન ઓલ ઓવર ઇન્ડિયા, એ નહીં બટ ઇન ધ વર્લ્ડ. તમે આજ યરમાં આજ કોલેજમાંથી પાસ આઉટ થયા છો, રાઈટ? સો હાઉ ડુ યુ મિસ યોર કોલેજ હવે આના પછી? બહુ જ મિસ કરું છું, કેમકે ઘણા એવા ફ્રેન્ડ્સ છે જે હવે પરદેશ જઈ રહ્યા છે અને બીજી કોલેજીસમાં જઈ રહ્યા છે. સો કોલેજ ડેઝ આર ધ બેસ્ટ એન્ડ સ્કૂલ ડેઝ આર ધ ઓસમ, બટ એ જ છે કે કંઈક ને કંઈક આપણે જોડે કરતું રહેવું જોઈએ, અને તેનથી જ આપણે પોતાનો ગ્રો થઈ શકે છે.
time to take your leave. Next episode માં ફરી મળીશું આવી જ કોઈ નવી કોલેજ અને તેના નવા સ્ટુડન્ટ્સ ની સાથે. Till then, keep watching News 18 Gujarati. Keep watching અપના અડ્ડા. See you soon. Bye-bye.